नमस्कार, वडोदरा न्यूज नेटवर्क में आपनु स्वागत छे। फेस पर शील्ड, मास्क अने 6 फीटनू डिस्टन्स राखी कालथी करवी पड़शे कसरत अने योग अभ्यास। सरकारे आपेली गाइडलाइन मुजब 5 ऑगस्टथी खुलवा जई रह्या छे जिम अने योग सेंटर। लॉकडाउन काल में 4 महीनाथी पण वधु समय जिम अने योग सेंटर बंद रह्या हता, त्यारे लॉकडाउन अने अनलॉक 2 में पण जे जिम अने योग सेंटर ने खुलवानी मंजूरी न मळी हती तेने हवे मंजूरी मळी गई छे। દેશભરમાં 5 ઓગસ્ટથી અનલોક 3 લાગુ થવા જઈ રહ્યું છે, જે અંતર્ગત જિમ અને યોગ સંસ્થાનો ખોલવાની પણ મંજૂરી અપાઈ છે। સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા તે માટે માર્ગદર્શિકા પણ જાહેર કરવામાં આવી છે। તે માર્ગદર્શિકામાં જણાવવામાં આવ્યું છે તે મુજબ 65 વર્ષથી વધુ ઉંમરના લોકો, સગર્ભા અને 10 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને જિમ કે યોગ સેન્ટરમાં જવાનું ટાળવું। ત્યારબાદ સોશિયલ ડિસ્ટન્સિંગને ધ્યાનમાં રાખી સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું છે કે દરેક વ્યક્તિએ ઓછામાં ઓછું 6 ફૂટનું લઘુત્તમ અંતર જાળવવું પડશે। આ સાથે જ આ સંસ્થાનોનું મેનેજમેન્ટ તમામ સભ્ય, મુલાકાતીઓ અને કર્મચારીઓને કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાની સલાહ આપશે। પરિસરની અંદર ફેસ માસ્કની જગ્યાએ ફેસ શિલ્ડ પહેરવાની સલાહ અપાઈ છે, જેથી કસરત કરતી વખતે શ્વાસ લેવામાં તકલીફ ન પડે। શારીરિક સંપર્ક સિવાયની કસરત કરવી, જિમ કે યોગ સંસ્થાનમાં થૂંકવા પર પ્રતિબંધ। માર્ગદર્શિકા મુજબ સંસ્થાનોના પરિસર તથા જિમના સાધનોને સેનિટાઈઝ કરાશે। લોકોને પોતાના વર્કઆઉટના શૂઝ જાતે લાવવાના રહેશે, જ્યારે સ્પા, સોના, સ્ટીમ બાથ અને સ્વિમિંગ પુલ હજુ પણ બંધ રહેશે। ત્યારે હવે લોકો વચ્ચે ચર્ચાના મુદ્દે એ પણ આવી રહ્યું છે કે જિમના ફ્લોર એરિયાને વ્યક્તિત્વ દીઠ 4 ચોરસ મીટરના હિસાબે વહેંચવું જોઈએ અને તમામ સાધનોને 6-6 ફૂટ દૂર રાખવામાં આવે અને કેન્દ્રમાં એસી 24-30 ડિગ્રી સેલ્સિયસની રેન્જમાં ચલાવવું જોઈએ। કોરોના કાળમાં ઘણી બધી વસ્તુઓ ધીમે ધીમે ખોલવાની સરકારે પરવાનગી આપી દીધી છે, ત્યારે હવે જિમ અને યોગ સેન્ટર ખોલવાની પણ મંજૂરી આપી દીધી છે। ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આ સરકારે આપેલી ગાઈડલાઈન મુજબ લોકો જિમમાં જશે અને તેનું ચુસ્ત પાલન કરશે કે નહીં કરે।